મોર્નિંગ બાળકો, આપણે જોઈશું ચેપ્ટર 8 અને લેક્ચર નંબર 11. હવે આપણે જોઈ ગયા છે આમુખના આધાર સ્તંભો અને તેમાં બે બાબતો. એ બે બાબતો લોકશાહી અને સમાજવાદ. હવે એની ત્રીજો આધાર સ્તંભ તરીકે આપણે જોવાનું થાય છે બિનસાંપ્રદાયિકતા. હવે પહેલા તો આપણે એ બાબતને સ્પષ્ટ કરીએ કે બિનસાંપ્રદાયિકતા છે શું. તો બિનસાંપ્રદાયિકતા એ ધર્મ આધારિત નહીં કે ધર્મને આધીન નહીં એવો એક સીધો ખ્યાલ દર્શાવે છે. જ્ઞાતિ, ધર્મ, જન્મસ્થાન કે એના વિરુદ્ધાભાસ પ્રકારે ભારતના બંધારણમાં સમાવિષ્ટ રહીને વિરોધ ન દર્શાવો એવો એક ખ્યાલ જે દર્શાવે છે તે બિનસાંપ્રદાયિક. એવો એક ખ્યાલ છે. તો એને આપણે ડિટેલ જે છે, સવિસ્તરણ જે છે, એ વાતને ધ્યાનમાં લઈએ. ખ્યાલ છે તે પ્રમાણે ઈસવીસનની 1976ના વર્ષમાં 42માં સુધારા પ્રમાણે આ શબ્દને શું કરવામાં આવે છે, આ આમુખ તરીકે, આધાર સ્તંભ તરીકે એ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. બાળકો, ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે. રાષ્ટ્ર અને રાજ્ય શબ્દ બંને બોલાય, મતલબ બાળકો એક જ થશે, રાજ્ય છે કા રાષ્ટ્ર છે. કે ધર્મના નામે રાજ્ય નહીં અને રાજ્યના નામે ધર્મ નહીં, ન ચાલવો જોઈએ. હવે આ બાબત કઈ રીતે સમજીશું? જો ધર્મ શ્રેષ્ઠ બનીને રહેશે તો શું થશે? રાજ્યનું અસ્તિત્વ ધર્મના નામે ચાલશે. એટલા માટે ધર્મના નામે રાજ્ય ન ચાલવું જોઈએ અને રાજ્યના નામે કોઈ ધર્મ ન ચાલવો જોઈએ. એટલે એ રીતે સમાનતા, બિન સેક્યુલર જેને કહી શકાય, એવું એક રાષ્ટ્ર બનવું કે બનવું જોઈએ, બનાવવું જોઈએ એવો એક ખ્યાલ આમની સાથે રહેલો છે એમ કહી શકાય. ધ્યાન આપશું, એ રીતે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર કહેવાશે. એ સાથે બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. મતલબ શું? ધાર્મિક રાજ્ય બની ન શકે. ધ્યાન આપશો, ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એટલે કેવું? આપણે જોઈ ગયા કે ધર્મના નામે રાજ્ય નહીં અને રાજ્યના નામે ધર્મ નહીં. તો ધાર્મિક એટલે કોઈ એક ધર્મ. આપણે માની લઈએ કે ભાઈ ભારત દેશમાં સૌથી વધુ હિન્દુ લોકો, હિન્દુ ધર્મના લોકો છે. તો સ્વાભાવિક છે કે હિન્દુ ધર્મ જે છે એની શાસન વ્યવસ્થા જ રહે, એ જ વ્યક્તિ ત્યાં શાસન સત્તાએ જાય. પણ એવું રાષ્ટ્ર ભારતમાં, એવું શાસન ભારતમાં જોવા મળતું નથી. એટલા માટે ધાર્મિક રાજ્ય ન બની શકે. માટે પેલું વાક્ય યાદ રાખવાનું થાય, રાજ્યના નામે ધર્મ નહીં, ધર્મના નામે રાજ્ય નહીં. એ રીતે ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. દાખલા તરીકે ગુજરાત છે, તો ગુજરાતમાં એવી શાસન વ્યવસ્થા નથી કે તેમાં હિન્દુ ધર્મનો જ શાસક બને. તેલંગાણા છે તો ત્યાં તે જ ધર્મનો, કોઈ એક ધર્મનો જ વ્યક્તિ શાસન પ્રથાએ જાય એવી કોઈ પ્રથા નથી. એટલે ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, પોતાનો ધર્મ નથી. એક રાજ્ય છે તો એ રાજ્યને પોતાનો એક અંગત જે ધર્મ છે કે રાજ્ય છે એવો એક ખ્યાલ હોવો જોઈએ નહીં, એવી બાબત એને સાથે સરખાવે છે. આગળની વાત કરી તે ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. દાખલા તરીકે મારો ધર્મ હિન્દુ હોય, ખ્રિસ્તી હોય, ઈસાઈ હોય, તો હું મારા ધર્મને લગતી તમામ બાબતને હું સ્વતંત્રતા અનુભવીશ, જેમ કે એમાં દખલગીરી ન હશે. એટલે ધ્યાન આપી શકો છો કે દખલગીરી ન હોવી જોઈએ, દખલગીરી હોવી જોઈએ નહીં. એટલે શું થાય? તો કે દખલગીરી ન હોય એટલે શું થાય? તો કે હું મારા રાજ્યમાં મારા ધર્મનો હું પ્રચાર પણ કરી શકીશ
અને પ્રસાર પણ કરી શકીશ, એનો ફેલાવો પણ કરીશ, અને ગમે જે જગ્યાએ તે રાજ્યમાં કે આખા દેશમાં ચોક્કસ નિયમોને આધીન રહીને તેને ભજન કીર્તન કે ફેલાવો કરી શકીશ. એ રીતે રાજ્ય ધર્મની બાબતમાં દખલગીરી કરતું નથી, યાદ રાખશો. અને રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં, યાદ રાખશો. રાજ્ય જે છે એ ધાર્મિક પ્રવૃત્તિને શું ન આપી શકે? તો કે ટેકો, પ્રવૃત્તિને ટેકો આપી ન શકે, યાદ રાખશો. કારણ કે હિન્દુ ધર્મને મહત્વ આપે છે, મુસ્લિમને નથી આપતા. ખ્રિસ્તી ધર્મને મહત્વ આપે છે, ઈસાઈને નથી આપતા. તો એ બાબત શું થઈ? રાજ્યનો સહકાર મળી ગયો કહેવાય. કોને? તે રાજ્યને, તે ધર્મને. રાજ્ય દ્વારા તે રાજ્યને, ધર્મને શું પ્રાપ્ત થાય છે બાળકો? ટેકો મળે છે, સહકાર મળે છે. એવી પ્રવૃત્તિ રાજ્ય સત્તા સ્થાને રહીને કોઈ પણ ધર્મને આવો સહકાર, આવો ટેકો આપી શકતી નથી, યાદ રાખજો. બીજી બાબત, દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, જબરજસ્તી હોતી નથી કદી પણ. દાખલા તરીકે મારી પાસે બળજબરી પૂર્વક કોઈ એક ધર્મ અંગીકાર કરાવવામાં આવે તો હું એમની સામે ફરિયાદ દાખલ કરી શકું છું. એવી જ રીતે ભારત દેશનો કોઈ પણ નાગરિક સામે આપણે બળજબરી ન કરી શકીએ, યાદ રાખી શકશો. ગમે તે ધર્મ પાળવાની એના માટે પૂર્ણ સ્વતંત્રતા છે. જે તે ધર્મ પાળવાની એને શું પ્રાપ્ત થયેલી છે? પાળવાની સ્વતંત્રતા રહેલી છે. તો સ્વતંત્રપણે તે શું કરી શકશે? પોતાનો ધર્મ પાળી શકે છે, યાદ રાખશો બાળકો. સંપૂર્ણ સ્વતંત્રતા, એ બાબત પર એ ભાર મૂકે છે. આગળ જઈએ કે ભાઈ રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામ, યાદ રાખજો. રાજ્ય ધર્મ કે સંપ્રદાય, કારણ કે જે ધર્મ છે તો એનો એક સંપ્રદાય છે. કોઈ પણ એક ધર્મ હોય તો એનો શું થયો કહેવાય? સંપ્રદાય. વાક્ય જોજો. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકે નહીં. દાખલા તરીકે બધા લોકોની જનરલી એક બેઠક હોય અને એમાં નિર્ણય એક પક્ષને ધ્યાનમાં રાખીને અપાતો હોય, એક ધર્મના નામે ધ્યાનમાં રાખીને અપાતો હોય, તો એ શું થશે? પક્ષપાત થયો કહેવાય. એટલે કોઈ પણ પ્રકારનો પક્ષપાત, કોઈ પણ પ્રકારનો શું ન હોવો જોઈએ? પક્ષપાત હોવો ન જોઈએ, યાદ રાખજો. પક્ષપાત હોવો જોઈએ નહીં. એનો સીધો મીનિંગ એ થયો કે પક્ષપાત હશે તો આપણે કોઈ વર્ગ વિરુદ્ધ હશે, કોઈ વ્યક્તિ વિરુદ્ધ હશે, કોઈ સમાજ વિરુદ્ધ હશે, અને એ રીતે એમાંથી નાગરિકતા પ્રત્યેનો, સમાજ પ્રત્યેનો, વ્યક્તિ પ્રત્યેનો અને અંતે દેશ પ્રત્યેનો એક શું ઉદ્ભવે છે? પક્ષપાત ઉદ્ભવે છે, એવું વલણ ઉદ્ભવે છે કે જેથી કરીને એ પક્ષપાત એક ભેદભાવના રૂપે બહાર આવે છે. એટલે એવો ભેદભાવ હોવો જોઈએ નહીં, એવી બાબત પર અહીં મહત્વ આપવામાં આવ્યું છે. જાહેર નોકરી, યાદ રાખશો. જાહેર નોકરી તેમજ રાજકીય અધિકાર, અધિકારોને નોકરી ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે. કારણ કે આપણે બંધારણના અમુકના સંવિધાનની જે કોષ્ટક જે છે એને આપણે ભણી ગયા છે કે દરજ્જો અને તક કેવી પ્રાપ્ત થવી જોઈએ, તો સમાન પ્રાપ્ત થતી હોવી જોઈએ, અને તો જ તે શક્ય બની શકશે, અને તો જ આપણે સમાન તક આપી શકીશું કે પૂર્ણ કરી શકીશું. બીજી વાત, આમ બિન સાંપ્રદાયિક તે બંધારણ મૂળ થતું હોય, ખાસ ધ્યાન રાખશો. કઈ બાબત પર ભાર મુકાયો છે? તે બંધારણનું મૂળ તત્વ. એટલે કહી શકાય કે બિન સાંપ્રદાયિક એ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું કેવું તત્વ છે? મૂળ તત્વ. બંધારણનું મૂળ તત્વ, મૂળ
તત્વ બિન સાંપ્રદાયિક તે બંધારણનું કેવું તત્વ? તો કે મૂળ તત્વ છે. અને બીજો શબ્દ છે લોકશાહીનું અનિવાર્ય. યાદ રાખશું લોકશાહીનું અનિવાર્ય. અનિવાર્ય એનો સીધો અર્થ શું થયો તે સમજીશું. કે બિન સાંપ્રદાયિકતા બે શબ્દો સાથે સીધો જોડાયેલો છે કે બંધારણનું મૂળ તત્વ છે. બંધારણનું મૂળ તત્વ એટલે ધર્મનિરપેક્ષતાનો જે ખ્યાલ છે તે, અને લોકશાહીનું અનિવાર્ય. અનિવાર્યનો મતલબ થાય જેને નિવારી ન શકાય. કારણ કે લોકશાહી કાયમ માટે ટકાવવી હોય દેશમાં, લોકશાહી રાષ્ટ્રને જાળવવું હોય તો આ અનિવાર્ય બાબત લોકશાહી રીતે બિન સાંપ્રદાયિકતા હોવી જોઈએ. કારણ કે ભારતમાં અનેક ધર્મ, ભાષા, રિવાજો, પહેરવેશ, બોલી બધી જ બાબતો અલગ અલગ જોવા મળે છે. અને એ જોતા કહી શકાય કે જો આ પરિસ્થિતિ ઉદ્ભવશે તો લોકશાહીનું એક તત્વ જે કહેવાય કે એક ચોક્કસ કારણ કહી શકાય કે અનિવાર્યપણે બદલી પણ શકાય, અને બદલાઈ જશે તો દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. એટલે એ અનિવાર્ય જોખમમાં ન મુકાય તે માટે લોકશાહી એ અનિવાર્ય કારણ બન્યું છે અને બંધારણનું મૂળ તત્વ બને છે, અને તે બાબત એટલે બિન સાંપ્રદાયિકતા. બાળકો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કારણ પ્રશ્ન કે સબ ક્વેશ્ચન એક માર્ક્સના વિકલ્પ પ્રશ્ન તરીકે પણ આને લઈ શકે છે, એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે. આગળ જઈશું. હવે સમધર્મ સર્વધર્મ સમદ્રષ્ટિ. સર્વધર્મ સમદ્રષ્ટિ. હવે ભારત દેશનું બંધારણ કઈ બાબતને મહત્વ આપે છે? કે બધા જ ધર્મ ને સમદ્રષ્ટિથી જોઈએ છે. સમ એટલે સરખા, ને દ્રષ્ટિ એટલે નજર જોવું. તો બધા જ ધર્મ કેવા છે? એક સમાન છે એવું એ નજરિયાથી જોવે છે. કોને? બંધારણ. સર્વધર્મ સંભવ, આપણે એક શબ્દ જોઈ ગયા સર્વધર્મ સમદ્રષ્ટિ, એટલે બધા જ ધર્મને સરખી રીતે જોવે છે. અને આ તરફ બધા જ ધર્મને સરખી રીતે સમદ્રષ્ટિ, અહીંયા શબ્દ લખીશું સર્વધર્મ સમદ્રષ્ટિ. એટલે સમ એટલે સરખી, દ્રષ્ટિ એટલે નજર. બધા જ ધર્મને એક સમાન રીતે જોવાનું કામ કરે છે. અને બીજો શબ્દ છે સર્વધર્મ સર્વધર્મ સમભાવ. સમ એટલે સરખો અને ભાવ એટલે તે ધર્મ પ્રત્યેની ભાવનાત્મક બાબત, ભાવ એવો રાગ હોવો જોઈએ. અને એ રીતે સર્વધર્મ સમભાવ જે આમનો સિદ્ધાંત છે. આ બાબત શું છે? બિન સાંપ્રદાયિકતાનો એક સિદ્ધાંત છે. યાદ રાખશે એ એમનો સિદ્ધાંત કહી શકાય. એટલે સમદ્રષ્ટિ, બધા જ ધર્મ પ્રત્યે એક સમાન નજર, અને બધા જ ધર્મ પ્રત્યે એક સરખો ભાવ, એવો સિદ્ધાંત જોવા મળે છે. અને એ રીતે જોતા આ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે, એટલે રાજ્ય એને ઉત્તેજન એટલે ઉશ્કેરતું નથી. ખાસ ધ્યાન રાખશો કોઈ ધર્મને ઉશ્કેરતું નથી, કારણ રાજ્ય ધર્મના નામે નહીં અને ધર્મ રાજ્યના નામે નહીં, એવું ચાલતું એક શાસન છે. છેલ્લી વાત કહીશું વ્યક્તિ ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રસાર અને પ્રચાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે પોતાનો ધર્મ હોય તો એને તે રાજ્યના કે તે દેશના કોઈ પણ ખૂણામાં આપણે એનો પ્રચાર કરી શકીએ છીએ, ફેલાવો કરી શકીએ છીએ, એને એમાં પૂર્ણ શ્રદ્ધા રાખી શકીએ છીએ, પૂર્ણ આસ્થા રાખી શકીએ છીએ, પણ રાજ્યને કોઈ પ્રતિબંધ કે વિરોધ નથી. કેમ? નાગરિક અને તેનો ધર્મ સ્વતંત્ર રીતે રાખી શકે છે, સિવાય એની જે નીતિમત્તાઓ હોય એને એને ધ્યાનમાં રાખવું પડે છે. આ રીતે આપણી પાસે આમુખના જે આધારસ્તંભો છે એમાં બિન સાંપ્રદાયિકતા પૂર્ણ કરીએ છીએ.
એ રીતે જોતા આપણા સિદ્ધાંતો ત્રણ થયા, એક લોકશાહી, બીજો સમાજવાદી અને ત્રીજો બિન સાંપ્રદાયિકતા, જેને આપણે ટૂંક નોમ તરીકે, 3 માર્ક્સના પ્રશ્ન તરીકે, 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન તરીકે, શોર્ટ નોટ તરીકે પણ એને ધ્યાનમાં રાખી શકો છો.